नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। मजा माने बधाई? चलो, खूब सरस। चलो आज आप धोरण बे पाठ्यपुस्तक छे धोरण बीजानु बधा काढ़ी ने बेसो अने आपणे तेमा पाठ छे त्रीजो। क्यों छे पाठ? जेने आपणे प्रकरण कहीए ते छे त्रीजू, अने तेनुं शीर्षक छे के आटला बधा रमकड़ा। शुं छे आटला बधा रमकड़ा? अने आपणे पाना नंबर छे 27। बधा पोतानुं पाठ्यपुस्तक काढ़ीने बेसशे अने हूँ जे तमने बाळगीत बोलावूं तेमां आपेलुं छे ते तमारे मारी साथे बोलवानुं छे। तो बोलो जोईए। टररर टररर ढम ढम ढम, टररर टररर ढम ढम ढम, करो रमकड़ा कूच कदम। हाथी भाई चाले आगळ, पाछळ ऊंट सवारी। खड़बड़ खड़बड़ तो घोड़ो दौड़े, खड़ाक खड़बड़ घोड़ो दौड़े, ने सी छटा अमारी। चलो सैनिको कदम कदम, चलो सैनिको कदम कदम, करो रमकड़ा कूच कदम। टरर टरर ढम ढम ढम, करो रमकड़ा कूच कदम। આવી રીતના આપણે આ બાળગીત બોલ્યું। હવે આપણે આ જોઈએ કે એમાં એવું લખ્યું છે કે તમે જે રમકડાં રમ્યા હોવ, તમે જે રમકડાં રમ્યા હોવ તેમાં રંગ પૂરો। અહીંયા કેટલા બધા રમકડાના ચિત્ર આપ્યા છે, તો એક આ ઘોડો છે, પછી આ ઊંટ જેવું ચિત્ર છે, પછી આ ચકલીનું ચિત્ર રમકડું છે, પછી આ ઢીંગલીનું રમકડું છે, પછી આ ટેડી બિયરનું રમકડું છે, પછી આ મોટરનું છે, આ દડો છે, માછલી છે, અને આ વિમાન જેવું છે। તો આમાંથી તમે કયા રમકડા રમ્યા છો તે તમારે તેમાં કલર પૂરવાનો છે। એક તો આપણે આ જે ઘોડો આપ્યો છે, મને ખબર છે આવું રમકડું બધાય લેતા હોય એટલે તમે એનાથી રમ્યા જશો। એક ઈ છે, પછી એક આ ઢીંગલી છે, પછી આ મોટર છે, આ ટેડી બિયર છે, અને એક આ દડો છે। આવા બધા રમકડા આપણે રમ્યા હોઈએ અને બધા જ રમ્યા હોય તો તેમાં આપણે કલર પૂરશું। જેમ કે આ ઘોડો છે, બધામાં તમે અલગ અલગ પૂરી શકો। આ લાલ, આમાં આપણે ઘોડો સફેદ અથવા કાળા કલરનો વધારે પડતો હોય, આમ તો બીજો કલરનો હોય, આપણે બજરિયા કલર જેવો એવો પણ હોય, એટલે તેમાં તમે તેવો કલર પૂરી શકો છો। પછી આ ઢીંગલીનું રમકડું છે, તેમાં તમારે મનગમતો રંગ પૂરી શકો, જેમ કે લીલો ને લાલ ને ઢીંગલી, તો ઘણા બધા કલરની રમકડામાં આવે છે। પછી છે આ ટેડી બિયરનું ચિત્ર, જેમ કે આપણે ડાગલો જેવું છે, તેમાં પણ તમારે મનગમતો રંગ પૂરી શકો, ગુલાબી છે કે સફેદ છે કે લાલ છે, કે પછી આ મોટરમાં પણ તમે તમારો મનગમતો રંગ પૂરવાના છે। આ દડો છે, તમારે તમારો મનગમતો રંગ પૂરવાનો છે। આવી રીતના બધા ચિત્ર છે તેમાં તમારે રંગ પૂરવાના છે। ચાલો આ પાના નંબર 27 આપણે પૂરું કરીએ। હવે પાના નંબર છે 28, તો આપણે એક વાતચીત કરીએ કે શું તમને રમકડા રમવા ગમે છે? તમને રમકડા રમવા ગમે છે? શું કહો તમે? તો કે હા, આપણે રમકડા રમવા, બાળકો હોય ને રમકડા રમવા તો ગમતા જ હોય। પછી તમે ક્યારે રમકડાથી રમો છો? તમે ક્યારે રમકડાથી, ક્યાં રમકડાથી નથી, પ્રશ્ન સરખો સાંભળજો। તમે ક્યારે રમકડાથી રમો છો? ક્યારે રમો રમકડાથી? તો કે અમે સાંજના, શું આપણે લખી શકીએ કે અમે સાંજના 5 થી 7 વાગ્યાના ટાઈમમાં આપણે ફ્રી હોઈએ છીએ, આપણે ભણતા હોઈએ, એટલે આપણે સવારે તો સ્કૂલે જવાનું હોય, પછી હોમવર્ક કરવાનું હોય, આપણે ટાઈમ ક્યારે હોય? જ્યારે 5 થી 7નો 2 કલાકનો આપણને ટાઈમ હોય ત્યારે અમે રમકડાથી રમીએ છીએ। આવું તમારે જવાબમાં લખવાનું છે। પછી ક્યુ રમકડું તમે કોઈને ના આપો? ક્યુ રમકડું તમને કોઈ પૂછે કે આ રમકડું ક્યુ ના આપો તમે? તો તમને જે મનપસંદ હોય, ઘણાને અલગ અલગ વસ્તુ પસંદ હોય છે, કોઈને ઘોડો અને કોઈને ઢીંગલી, છોકરીઓ હોય તો તેને વધારે ઢીંગલી પસંદ હોય, છોકરાઓ હોય તો તેને ઓલો ઘોડો ને જેસીબી ને મોટર ને એવું બધું પસંદ હોય, એટલે તમે એમાં લખી શકો કે જે અમને વધારે ગમતું હોય તે અમે કોઈને ના આપીએ।
पछी लख्यु छे तमारे क्यूँ रमकड़ू जोईए, तमारे क्यूँ रमकड़ू जोईए छे, तमने गमतुं होय रमकड़ू ते तमारे नाम लखवानुं छे, के जेसीबी के घोड़ो के ढींगली के मोटर के आवा घणा बधा रमकड़ा होय छे। पछी तमारा भाई के बहन ने क्यूँ रमकड़ू गमे छे, तमारा भाई के बहन ने क्यूँ रमकड़ू गमे छे, बोलतुं वांदरू होय, रिमोटवाड़ी मोटर होय, रिमोटवाड़ी ढींगली होय, तमारे तेनुं नाम लखवानुं छे। कया रमकड़ानी तमने बीक लागे छे, कया रमकड़ानी तमने बीक लागे, આવી રીતના તમારે વિચારીને પ્રશ્નના જવાબ, અથવા તો ખાલી આપણે પ્રશ્ન વાતચીત જ કરવાની છે। પછી છે એક વાર્તા આપી છે કે રમકડાવાળા રૂપેશ કાકા, શું છે રમકડાવાળા રૂપેશ કાકા। હવે આપણે પાઠનું શીર્ષક જ એવું છે કે આટલા બધા રમકડા, એટલે આપણે પાઠ પણ રમકડાનો જ હોય, તો આપણે એ વાર્તા વિશે જોઈએ કે એક રૂપેશ કાકા હતા, એમને બાળકો ખૂબ ગમે। જોજો બધા ધ્યાનથી આ પાઠ સાંભળજો, આપણે એમાંથીને ઘણા બધા પ્રશ્ન જવાબને આતે પૂછવાનું છે। તો એક હતા રૂપેશ કાકા, એમને બાળકો ખૂબ ગમે। રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા, રૂપેશ કાકાના જે સંતાનો હતા તે અમેરિકા રહેવા ગયા, પછી તેમને ક્યાંય ગમતું નહોતું। રૂપેશ કાકાના ઘરે ઘણા બધા રમકડા હતા, રૂપેશ કાકાએ આસપાસના બાળકોને પોતાના ઘરે બોલાવવા એક રૂમમાં રમકડા ગોઠવ્યા અને પોતાના ઘરને ટોય હાઉસ એવું નામ આપ્યું। ટોય હાઉસ એટલે રમકડાનું ઘર, ટોય એટલે રમકડા અને હાઉસ એટલે ઘર, એટલે રમકડાનું ઘર ટોય હાઉસ એવું નામ આપ્યું। ટોય હાઉસમાં બાળકોને ખૂબ જ મજા પડતી। આ રમકડા બાળકોને ઘરે લઈ જવા માટે રૂપેશ કાકાએ એક પાટિયા પર ઉપર લખ્યું કે એક રમકડું આપી જાઓ અને બીજા બે લઈ જાઓ। અક્ષય અને શ્રીકાંત બે પાકા ભાઈબંધ, અક્ષયને રૂપેશ કાકાનું ટોય હાઉસ ખૂબ જ ગમ્યું, તે ત્યાં ઘણીવાર રમવા જાય, પણ શ્રીકાંત તેની સાથે ન આવે, એ તો આખો દિવસ મોબાઈલથી જ રમ્યા કરે। અક્ષય પોતાની પાસે રહેલું વિમાન રૂપેશ કાકાને આપી આવ્યો અને તેના બદલામાં બીજા બે રમકડા લઈ આવ્યો, એક જેસીબી અને બીજું શું લઈ આવ્યો, તો કે બોલતું વાંદરું। પાના નંબર 29, અક્ષયે ઘરે આવી બોલતું વાંદરું શ્રીકાંતને રમવા માટે આપ્યું। શ્રીકાંતે પહેલાં તો ના પાડી, પણ જેવું જોયું કે આ વાંદરું તો આપણા જેવું બોલે, આપણે જેવું બોલીએ એવું બોલે, એટલે એણે તરત જ મોબાઈલ મૂકી અને વાંદરા સાથે વાતચીત ચાલુ કરી। શ્રીકાંત જેવું બોલે એવું વાંદરું પણ બોલે, શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે થાય, દાંત કાઢે તો એ પણ દાંત કાઢે। અક્ષયને પણ આ જોઈને ખૂબ જ મજા આવી, તેણે શ્રીકાંતને કહ્યું તું એકવાર મારી સાથે ચાલ। રૂપેશ કાકાના ઘરે આવ્યા તો અનેક રમકડા છે, શ્રીકાંતને ટોય હાઉસ જવાનું બહુ મન થયું। એક દિવસ તે અક્ષય સાથે ત્યાં ગયો અને પોતાનો મોબાઈલ ત્યાં આપી ને તે ગળથોલિયા મારતું ગલુડ્યું અને વાતો કરતો પોપટ લાવ્યો, શું લાવ્યું, તો કે ગળથોલિયા મારતું ગલોડ્યું અને વાતો કરતો પોપટ લાવ્યો। એક રવિવારે શ્રીકાંત અક્ષય અને અક્ષયની બહેન રૂચા, શ્રીકાંત અક્ષય અને અક્ષયની જે બહેન જેનું નામ રૂચા છે, તે ત્રણેય પહોંચ્યા રૂપેશ કાકાના ટોય હાઉસમાં। જ્યાં જુઓ ત્યાં રમકડા જ રમકડા, ચાવીવાળા, રિમોટવાળા, તાળી પાડતા, કૂદકા મારતા, દિવાલ પર ચડતા, હવામાં ઉડતા, માથું હલાવતા, આંખો પટપટાવતા અનેક રમકડા, ત્રણેય બાળકો હરખાઈ ગયા। ટ્રેનથી રમે, ઢીંગલીને રમાડે, રિમોટથી ગાડી ચલાવે, રીછને નવડાવે, ગલુડિયાને દોડાવે, રસોડામાં રસોઈ બનાવે, આમ અનેક રીતે બાળકો આનંદ આનંદ કરવા લાગ્યા। રૂચાએ તો શિક્ષક બની અને બધાએ રમકડાને ભણવા પણ બેસાડી દીધા, બોલતું વાંદરું ભણવા બેઠું, રૂચાબેન જેવું બોલે એવું જ બોલે, પોતાના ચાળા પાડ્યા એટલે બેને એને ક્લાસની બહાર ઊભું પણ રાખી દીધું। અક્ષયે સાપસીડીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી। બારી પાસે કબૂતર રૂચાએ જોયું, એ તો એને લેવા દોડી, ત્યાં એ કબૂતર તો ઉડી ગયું, એને એમ કે રમકડાનું હશે, રૂચાને એમ થયું કે આ કબૂતર તો રમકડાનું હશે, એટલે તેને
लेवा दौड़े छे, पण पेलू कबूतर तो साचू हतु एटले ते उड़ी जाय छे अने बधा खूब हसी पड़े छे अने रुचा पण खूब हसे छे। ए शू कहे छे के ओलू पेलू वांदरू हतुं ते तो जेम रुचा बोले एम बोले एटले रुचाने एम थयुं કે આ તો મારા ચાળા પાડે છે, એટલે એણે શું કર્યું કે તે વાંદરુંને ક્લાસની બહાર ઊભું રાખી દીધું। આવી રીતના આપણે આ રમકડાવાળા રૂપેશ કાકાનો પાઠ પૂરો કર્યો। હવે આપણે અમુક પ્રશ્નના જવાબ જોઈએ। તો એ પ્રશ્ન એવો છે કે ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા, આપણે ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા પાઠમાં જોયું ને કે જેસીબી, વિમાન, ઢીંગલી, બોલતું વાંદરું, વાતો કરતો પોપટ, પછી તાળી પાડતા, રિમોટવાળા, આંખો પટપટાવતા અને દિવાલ પર ચડતા, આવા અનેક રમકડા રૂપેશ કાકાના ટોય હાઉસમાં હતા। હવે આપણે બીજો પ્રશ્ન છે અને પાના નંબર 36 બીજો પ્રશ્ન છે કે અક્ષય અને શ્રીકાંત કઈ કઈ રમત રમતા હતા, અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા? તો કે અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા। આ પ્રશ્ન છે તેના જવાબ છે બધા પાઠમાં આપેલા જ છે। પછી છે ત્રીજો નંબરનો કે બોલતું વાંદરું જોઈ કોણે મોબાઈલ મૂકી દીધો, બોલતું વાંદરું જોઈ અને કોણે મોબાઈલ મૂકી દીધો? તો કે બોલતું વાંદરું જોઈ અને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધો। પછી છે ચોથા નંબરનો પ્રશ્ન, અક્ષયે કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું, અક્ષયે કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું? તો કે અક્ષયે પોતાની પાસે રહેલું વિમાન ટોય હાઉસમાં મૂક્યું। પછી પાંચમા નંબરનો પ્રશ્ન છે કે ટોય હાઉસમાં તમે કયું રમકડું મૂકવા આપશો, તમે તે પ્રશ્નનો જવાબ તમારે રીતે બોલવાનો છે કે ટોય હાઉસમાં તમે કયું રમકડું મૂકવા આપો? તો કે અમે અમારી રિમોટવાળી કાર મૂકીએ। પછી પ્રશ્ન નંબર 6 છે, તમે કોને કોને રમકડા રમવા આપો છો, તમે કોને કોને રમકડા રમવા આપો છો? આમાં એ બે પ્રશ્ન એવો છે કે તમારે રીતે તમારે વિચારીને લખવાના છે। તમે કોને રમકડા રમવા આપો? તો કે અમે અમારા મિત્રોને, અમારી બેન, નાની બેન કોઈ હોય તેને આવી રીતના રમકડા રમવા આપીએ। પછી તમને રૂપેશ કાકાના ટોય હાઉસમાં કયું રમકડું લેવું ગમશે, આટલા બધા રમકડાના આપણે નામ છે તો તમને ગમતું રમકડું આપણે જવાબમાં લખી શકીએ કે અમને રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી બોલતો પોપટ અથવા ગળથોલિયા મારતું ગલુડિયું અથવા બોલતું ઓલું વાંદરું આવી રીતના તમે લખી શકો, ગમે આપણે લેવું ગમશે। પછી છે આ પાઠમાં કયા કયા છોકરા છોકરીના નામ આવે છે? તો કે એક તો રૂચા, એક તો શ્રીકાંત, એક તો અક્ષય, આવા નામ આવે છે। પછી આપણે પાના નંબર 31 ઉપર જોઈએ, અહીંયા અમુક વાંદરાના ચિત્ર આપ્યા છે। તમને ખબર છે વાંદરું છે તે આપણે જેમ કરીએ ને એમ કરે, આપણે જેમ કરીએ ને આપણે બોલીએ તો એ પણ બોલે, આપણે આમ આમ કાન ખંજવારીએ તો એ પણ કાન ખંજવારે, આપણે તાળી પાડીએ તો એ પણ તાળી પાડે। વાંદરાને આવી ટેવ હોય છે એટલે તે આપણને વાંદરા રે વાંદરાનું રમકડું હોય તો આપણને પણ મજા આવે। હવે આપણે અહીંયા અમુક સાચા ખોટા આપ્યા છે, શું આપ્યું છે સાચા ખોટા? હવે એમાં લખ્યું છે કે રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા, સાચું કે ખોટું? રૂપેશ કાકાને બાળકો ગમતા હતા કે નહોતા ગમતા? રૂપેશ કાકાને બાળકો તો ગમતા હતા એટલે તે વાક્ય ખોટું છે, તો આપણે અહીંયા શું કરશું, ખોટું। પછી છે રૂચાને શિક્ષક રમવું ગમતું હતું, સાચું કે ખોટું? સાચું, આગળ આપણે પાઠમાં જોઈ કે રૂચા શિક્ષક રમે છે, બધા રમકડાને પોતાની સામે ભણવા બેસાડી દે છે એટલે શું છે? તો કે સાચું, શું આવશે? પછી છે ત્રીજા નંબરનું, અક્ષય આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો, અક્ષય આખો દિવસ મોબાઈલથી રમતો હતો, સાચું કે ખોટું? ખોટું, કારણ કે અક્ષય છે તે મોબાઈલથી ન તો રમતો પણ તેનો જે મિત્ર છે શ્રીકાંત તે રમતો હતો। પછી શ્રીકાંત ગાતું ગલુડિયું લાવ્યો, શું લાવ્યો? શ્રીકાંત ગાતું ગલુડિયું લાવ્યો, સાચું કે ખોટું? ત
तो के खोटू छे, શું છે એમાં, શું આવે તો કે ગળથોલિયા મારતું ગલુડિયું. ગલુડિયું સાચું છે પણ ગાતું નહીં, કેવું, જે ગળથોલિયા મારે એવું ગલુડિયું લાવ્યું એટલે તે ખોટું છે. પછી આપણે અહીંયા પાંચમું અને છેલ્લું છે કે કબૂતર રમકડાનું હતું, સાચું કે ખોટું, કબૂતર કેવું હતું, તો કબૂતર તો સાચું હતું, રમકડાનું નહોતું. પેલી રૂચા લેવા પકડવા જાય છે ને ઉડી જાય છે, બરાબર ને? ચાલો તો તેમાં આપણે ખોટું કરશું. હવે ચાલો રમકડાથી રમીએ, એવું અહીંયા આપણે કંઈક ફકરામાં આપ્યું છે કે બાળકોને પ્રદર્શનમાં ગોઠવેલા તમામ રમકડાનો પરિચય કરાવવાનો. તમે બધા રમકડાને ઓળખતા જશો, જેમ કે હાથીનું રમકડું હોય, ઊંટનું રમકડું હોય, ઘોડાનું રમકડું હોય, તો તે તમને ખબર જ હોય છે. એટલે એવી રીતના આપણે રમકડાને ઓળખવાના છે અને કયું રમકડું કોનું છે તે પણ આપણે શિક્ષક પાસેથી જાણવાનું છે. તો ચાલો પાના નંબર 31 આપણે પૂરું કર્યું. હવે આપણે પાના નંબર છે 32. તો અહીંયા ચિત્ર દેખાય છે તમને, આ બધા છે તે માટીમાંથી બનાવેલા રમકડા છે. શું છે? માટીમાંથી બનાવેલા રમકડા. અને તમે જાતે ઘરે પણ બનાવતા હશો અને ન બનાવતા હો તો તમે ટ્રાય કરવાની છે ઘરે. જેમ કે આ એક ભીંડાનું ચિત્ર છે, આપણે અહીંયા શાકભાજીના અને ફળના ને એવા ચિત્ર આપેલા છે માટીમાંથી બનાવેલા. આ બટેકાનું ચિત્ર છે, પછી આ છે તે ટમેટું છે, આવા અમુક આ રીંગણાનું છે, અમુક ચિત્ર આપેલા છે તે તમારે માટીથી બનાવી અને તેને ઉપર કલર કરેલો છે. તો હવે એક આપણે અહીંયા ગીત આપેલું છે, દેખાય છે ને પાના નંબર 32, કે રંગબેરંગી રમકડા. તો આપણે તે ગાઈ અને તમારે મારી સાથે બોલવાનું પણ છે કે રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, રંગબેરંગી રમકડાની ગાડી આવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે, હાથી ઘોડા ઊંટ લાવી, ચકલી પોપટ મેના લાવી, દડા સાથે બેટ લાવી, રીછ લાવી, વાઘ લાવી, વાંદરા લાવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે, છુક છુક એન્જિન ગાડી લાવી, પમ પમ કરતી મોટર લાવી, ઉડતું વિમાન લાવી, નાની મોટી સાયકલ લાવી, ફુગાને ફરફરિયા સાથે મોર લાવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે, પીપુડા પિસ્તોલ લાવી, નાનો એવો ઢોલ લાવી, ફરતું ચકડોળ લાવી, બેન માટે ડોલ લાવી, નાની મોટી ઢીંગલીઓને વિસલ લાવી રે, નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે. ચાલો તમે આ બાળગીત જોયું, શું છે બધું? એમાં આપણે રમકડા વિશે જ બધી વાત કરી છે, દડો અને બેટ, રીછ અને વાંદરો, છુક છુક એન્જિન ગાડી, પમ પમ કરતી મોટર, સાયકલ, ફુગા, પીપુડા, પિસ્તોલ, આવા બધા રંગબેરંગી રમકડા, હાથી ઘોડા, ઊંટ, ચકલી પોપટ, મેના, આવા બધા રમકડા લાવી નાના મોટા સૌ જોવા ચાલો. ચાલો આપણે આ બાળગીત અહીંયા પૂરું કર્યું પાના નંબર 32 અને 33 ઉપર જે આપેલું છે તે. અને હવે આપણે આગળનું જે લેસન છે તે આગળના લેક્ચરમાં જોશું. આજે આ લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તો નમસ્તે બાળમિત્રો.